ફ્રેન્ડ્સ વૃષાસ ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમને પરફેક્ટ માપ સાથે અને બધી જ ટિપ્સ સાથે તલની અને શીંગની ચીકી બનાવતા શીખડાવીશ પણ રેસીપી શરૂ કરીએ તો પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં કાચા શીંગદાણા લીધા છે અને સાથે ગોળ લીધો છે બંને મેં એક એક કપ જેટલા લીધેલા છે આ માપ એકદમ પરફેક્ટ છે હવે આપણે શિંગદાણાને શેકી લઈશું જેના માટે કડાઈમાં શિંગદાણા નાખી અને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે જો ફૂલ ફ્લેમ પર શેકીશું તો તરત જ બારથી બ્રાઉન કલરના થઈ જશે પણ અંદરથી સરખા નહીં શેકાય તેથી આપણે એને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીને શેકવાના છે તો જો થોડીક જ વારમાં આપણા શિંગદાણાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે એનો મતલબ તે સરસ શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈએ અને આને કોઈ પણ કિચન ટોવેલ ઉપર આપણે પાથરી દઈશું અને ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી જ આપણે આના ફોતરા કાઢવાના છે આપણે આને બરાબર ફેલાવી દઈએ હજુ આપણા દાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હાથેથી આપણે એમ કરીએ તો ફોતરા નીકળે છે તો હવે બધા જ ફોતરા એકી સાથે અને ઝડપથી નીકળવા માટે આપણે કિચન ટોવેલને વાળી અને આવી રીતના દબાવીશું જેથી ફોતરા બધા જ એકી સાથે એકદમ સરસ નીકળી પણ જશે અને દાણાના બે ફાડા પણ થઈ જશે તો આ એક સરળ ટ્રીક છે દાણાને ફોલવા માટેની આવી રીતના મુઠ્ઠી વાળીને દબાવતા જવાનું એટલે ફોતરા પણ છૂટા થઈ જશે અને સાથે સાથે દાણા પણ બે ફાડામાં થઈ જશે કોઈક ફોતરા રહી ગયા હોય તો એને પછી હાથેથી આપણે કાઢી લઈશું તો જો ઓલમોસ્ટ બધા જ ફોતરા નીકળી ગયા છે હવે ફોતરા અને દાણાને અલગ કરવા માટે આપણે એક ઝારો લઈ લઈએ ઝારાની અંદર દાણા લઈને આવી રીતના આપણે ચાળી લઈશું જેનાથી ફોતરા બધા જ નીચે નીકળી જશે અને દાણા અલગ થઈ જશે તો એકદમ સરળ રીતે અને ઝડપથી આપણે આવી રીતના દાણાને ફોતરાથી અલગ કરી લઈએ તો જો અહીં મેં દાણાને ફોતરાથી અલગ કરીને બાઉલ ભરી લીધું છે હવે આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ જેના માટે આપણે કડાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈશું પાણી લઈ અને ગોળનો પાયો લેવાથી પાયો એકદમ આકરો નહીં થાય ચીકીનો કલર બહુ કાળો નહીં થાય અને ચીકી સરસ બનશે આપણી તેથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને ત્યારબાદ તેની અંદર ગોળ ઉમેરવાનો અને ગોળને આપણે શરૂઆતમાં ફૂલ ફ્લેમ પર મેલ્ટ થવા દેવાનો અને મેલ્ટ થવાની શરૂઆત થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને પાયો લેવાનો જેથી એકદમ સરસ પાયો આવશે જો ફૂલ ફ્લેમ પર કરીશું તો એનો ટેસ્ટ સારો નહીં આવે સેજ બળેલો હોય એવો ટેસ્ટ આવશે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ ઘી નાખવાથી આપણી ચીક્કીમાં એકદમ સરસ શાઇનિંગ આવી જશે ઘી નાખ્યા પછી આપણે આને કન્ટિન્યુઅસ હજી હલાવતા રહીશું ગોળનો કલર સાધારણ લાલ જેવો થાય ત્યાં સુધી આપણે એને હલાવીશું જો આપણો ગોળનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એક બાઉલમાં પાણી લઈને એમાં ત્રણથી ચાર ડ્રોપ્સ નાખી અને ચેક કરી લઈશું આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આને હલાવતા રહીએ અને ત્યારબાદ થોડીવાર પછી આપણે પાણીમાં જે ડ્રોપ નાખ્યું હતું તેને કાઢીને ચેક કરી લઈશું એકદમ સરળતાથી જો તે તૂટી જાય અને ટક અવાજ આવે તો તે થઈ ગયું છે અથવા તો તમે મોઢામાં નાખીને ચાવીને પણ જોઈ શકો છો જો દાંતમાં ન ચોંટે તો એનો મતલબ તે એકદમ સરસ કૂક થઈ ગયું છે અને ચોંટે તો તમારે હજી થોડી વાર કૂક કરવાનું હવે આપણા ગોળનો કલર એકદમ સરસ બ્રાઉન જેવો થઈ ગયો છે તો ગોળના કલરને થોડોક લાઇટ કરવા માટે અને ચીકીને ખાવામાં એકદમ સોફ્ટ કરવા માટે આપણે આની અંદર એક પિંચ અથવા તો એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું ખાવાનો સોડા નાખવાથી કલર પાછો આનો લાઇટ થઈ જશે અને ચીકી ખાવામાં એકદમ સરસ સોફ્ટ થશે તો જો તમારે ચીકી બનાવતી વખતે એવું થતું હોય કે દાંતોમાં ચોંટતી હોય અથવા તો ચોંટેની એવી બનાવો તો બહુ કલર આકરો થઈ જતો હોય તો આ એક ખાસ ટીપ છે કે તમે આવી રીતના ખાવાનો સોડા નાખી દો તો સરસ તમારી ચીકી સોફ્ટ થશે હવે આની અંદર આપણે સિંગદાણા ઉમેર દઈએ અને ત્યારબાદ એક ચમચી જેટલું વરિયાળીનો ભૂકો નાખી દઈશું વરિયાળીનો ભૂકો નાખવાથી સિંગની ચીકીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે નીચે લઈ લઈએ તમે આને થાળીની ઉપર પણ પાથરી શકો છો થાળીને ઊંધી કરીને ગ્રીસ કરીને તેની ઉપર પણ પાથરી શકો છો પણ મેં અહીં પ્લેટફોર્મ પર ઓઇલ લગાડી લીધું છે તો આ ઓઇલ લગાડેલા પ્લેટફોર્મ પર આપણે મિશ્રણ પાથરી દઈએ અને હાથને સહેજ તેલથી ગ્રીસ કરી અને હાથેથી આને સહેજ રાઉન્ડ શેપ આપણે આપી દઈશું અને ત્યારબાદ પરોઠા બનાવવાનું જે આવે છે મેશર પરોઠાને દબાવવા માટેનું તેનાથી આપણે આને સ્પ્રેડ કરી લઈશું એટલે એકદમ સરસ આપણી ચીકી પાતળી થશે જો આવી રીતના આને મારતા જઈને થોડું સ્પ્રેડ કરી લઈશું ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે ઠંડી થઈ જશે તો તે સ્પ્રેડ નહીં થાય આવી રીતના આનાથી સ્પ્રેડ કર્યા પછી હવે આપણે વેલણને થોડું ઓઇલથી ગ્રીસ કરીને ચીકીને વણી લઈશું જેથી એકદમ સરસ પાતળી ચીકી આપણી તૈયાર થશે જો આવી રીતના આપણે વેલણથી વણી લઈશું ગરમ ગરમ હોય ત્યારે જ આને વણવાની છે અને બરાબર વણ્યા પછી ગરમ ગરમમાં જ આપણે આના કાપા પણ કરી લઈશું જેથી ઠંડી થયા પછી જ્યારે આપણે એને અલગ કરીશું તો એકદમ સરસ ચોરસ ટુકડા થશે તો જો એકદમ સરળતાથી તૂટી જશે તો જો તમારી ચીકી એકદમ પરફેક્ટ બજાર જેવી ન થતી હોય તો આવી રીતના એક વખત જરૂરથી ટ્રાય કરજો તો એકદમ પરફેક્ટ ચીકી બનીને તૈયાર થશે હું તમને ચીકીની થિકનેસ પણ બતાવું કે કેટલી સરસ પાતળી આપણી શીંગની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બધા જ ટુકડા કરીને પ્લેટમાં ભરી લઈએ અને આને તમારે ડબ્બામાં પેક કરીને રાખવાની જેથી ભેજ ન લાગે તો ચીકણી નહીં થાય હવે હું તમને તોડીને પણ બતાવું કે આપણી ચીકી કેટલી ક્રિસ્પી અને પરફેક્ટ બની છે જો આવે છે ને અવાજ તો તૈયાર છે એકદમ બજાર જેવી શીંગની ચીકી હવે આપણે તલની ચીકી બનાવીશું જેના માટે અહીં મેં એક વાટકી જેટલા તલ અને એક વાટકી જેટલો ગોળ લઈ લીધો છે આ પણ માપ એકદમ પરફેક્ટ છે આપણે સરખું જ માપ લેવાનું છે તલ અને ગોળનું પણ હવે કડાઈની અંદર આપણે પહેલાં તલ નાખીને તલને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે તેનો કલર સાધારણ બદલાય એટલા જ આપણે શેકવાના છે બહુ વધારે નથી શેકવાના તો જો સાધારણ તલનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે આને કાઢી લઈએ અને ત્યારબાદ આ જ કડાઈની અંદર આપણે ગોળનો પાયો લઈ લઈશું જેના માટે ફરીવાર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને તેની અંદર આપણે ગોળ નાખી દઈએ અને શરૂઆતમાં ગોળ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખીશું અને ઓગળવાની શરૂઆત થાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું તો જો આ પણ એકદમ સરસ પાયો આવી ગયો છે આપણે પાણીમાં નાખીને ચેક કરી લઈએ થોડીવાર વાર પાણીમાં આને રેવા દેવાનું થોડી વાર બાદ કાઢી અને ચેક કરીશું હું તમને આનો અવાજ સંભળાવું આવો અવાજ આવવો જોઈએ જો આવો અવાજ આવે એનો મતલબ કે એકદમ સરસ પાયો આવી ગયો છે હવે આની અંદર આપણે એક ચપટી સોડા નાખીને આને મિક્સ કરી લઈએ સોડા નાખવાથી આપણું જે પાયો છે તે એકદમ સરસ ફ્લફી અને કલર એનો લાઇટ થઈ જશે આવી રીતના થયા પછી આપણે આની અંદર તલ નાખી દઈએ અને આની અંદર પણ તમે ઈચ્છો તો વરિયાળીનો ભૂકો અથવા તો એલચીનો ભૂકો એડ કરી શકો છો પણ હું અત્યારે કંઈ જ એડ નથી કરી રહી હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું તો આપણું ચીકીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ હવે તલની ચીકી તમે બે રીતના બનાવી શકો છો આવી રીતના થોડું થોડું મિશ્રણ લઈ અને એને આપણે નાના નાના ગોળ પાપડની જેમ બનાવી શકીએ છીએ અને એવી રીતના કર્યા પછી દરેક જે આવી રીતના રાઉન્ડ તમે બનાવ્યું હોય એની વચ્ચે તમે એક બટર પેપર રાખી દો તો તમારી ચીકી એકબીજા સાથે ચોંટશે નહીં આવીને આવી રહેશે અને જ્યારે ખાવું હોય ત્યારે એના ટુકડા કરીને ખાઈ લેવાના જો આવી રીતના ફેલાવ્યા પછી આપણે વેલણની મદદથી આને વણી લઈશું એકદમ સરસ પાપડ જેવી પાતળી તલની ચીકી થશે કેમકે થોડું થોડું મિશ્રણ લઈને આપણે વણતા જઈશું પણ આ પ્રોસેસ કરવામાં થોડી સ્પીડ રાખવાની નહીંતર બાકીનું મિશ્રણ છે તે ઠંડુ થઈ જશે અને હવે ગરમ ગરમમાં જ ઉપર થોડી પિસ્તાની કતરણ નાખીને ફરીવાર આને વણી લઈશું જેથી પિસ્તાની કતરણ સરસ ચોંટી જાય તો આવી રીતના પણ કરી શકો તમે અથવા તો બધું જ મિશ્રણ લઈ અને એને સ્પ્રેડ કરીને ચોરસ ટુકડા આપણે જેવી રીતે શિંગની ચીકી ના કર્યા તેવી રીતના પણ બનાવી શકો છો તો તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ છે તમને જે રીતના બનાવ્યું હોય તે રીતના તલની ચીકી બનાવી શકો છો અને શિંગની ચીકીમાં પણ તમે આવી રીતના નાના નાના રાઉન્ડ કરીને કરી શકો છો શરૂઆતમાં આપણે આનાથી આને સ્પ્રેડ કરી લઈશું અને ત્યારબાદ વેલણથી વણી લીધું છે મેં અને હવે ગરમ ગરમમાં જ આની ઉપર પણ આપણે કાપા કરી લઈએ જેથી ઠંડુ થાય ત્યારબાદ આપણે આના સરસ ટુકડા કરી શકીએ હવે આપણે આને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થયા પછી આને આવી રીતના આપણે ટુકડા કરી લઈશું તો જો એકદમ સરસ ચોરસ ટુકડા આપણા થઈ જશે અને પાતળી તમે જોઈ શકો છો કે કેટલી સરસ થઈ છે તો આવી રીતના પણ તમે ચીકી બનાવી શકો છો બે પ્રકારે આપણે તલની ચીકી તૈયાર કરી લીધી છે હવે તલની ચીકી તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ પાતળી પાપડ જેવી બનીને તૈયાર થઈ છે હું તમને તે પણ તોડીને બતાવું કે આપણી ચીકી કેટલી સરસ ક્રિસ્પી બની છે જો અવાજ પરથી જ ખબર પડે છે કે આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી બની છે તો આજની આ બંને જ ચિક્કીની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો હવે અહીં તમને મારી હિન્દી ચેનલનું આઇકન પણ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી તમે મારી હિન્દી રેસીપીઝ પણ જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ